તો કેમ છો, સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં. આજે હું તમને દોસ્તો સમજાવવાનો છું કે આપણે ઘણી વખત કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે હું તમને બતાવું દોસ્તો ત્યારે શું થાય છે તમને બતાવું. અહીંયા આપણે કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે દોસ્તો આવું આવી જતું હોય છે કે એપ્લિકેશન નોટ ઇન્સ્ટોલેડ. તો દોસ્તો આનું સોલ્યુશન શું છે એ આજે હું તમને સમજાવવાનો છું. ઘણા બધા દોસ્તોને આવી તકલીફ થાય છે, ઘણી બધી એપ્લિકેશનો તેઓ ઇન્સ્ટોલ કરવા જતા હોય છે ત્યારે તેનું ઇન્સ્ટોલેશન ફેલ થઈ જતું હોય છે. તો આજે આપણે તેની વિશેની 3 મેથડની વાત કરવાના છીએ. તો દોસ્તો વિડીયો પૂરો જોશો તો તમને સંપૂર્ણ સમજણ પડી જશે. તેમાંથી એક આજે ટ્રીક તો તમારા મોબાઈલમાં કામ કરશે. તો દોસ્તો વિડીયો શરૂ થાય તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો તેને સબસ્ક્રાઈબ કરી લો, તેની બાજુના બેલ આઇકન પ્રેસ કરી લો કે જેથી કરીને મારો નવો કોઈ વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે. તો દોસ્તો શરૂ કરીએ આપણો વિડીયો. તો સૌથી પહેલી મેથડ તમને હું સમજાવું દોસ્તો. સૌથી પહેલી મેથડની અંદર તમારે સેટિંગ, તમારું જે હોય મોબાઈલનું સેટિંગ તેને ઓપન કરી લેવાનું છે. તેની અંદર બધાને અલગ અલગ સ્ટાઇલમાંથી આવતું હોય છે, પરંતુ તેની અંદર તમારે સિક્યુરિટી શોધવાનું છે. સિક્યુરિટી તો દોસ્તો તમે જોઈ શકશો મારું સિક્યુરિટી અહીંયા લખેલું છે, તેના પર આપણે ક્લિક કરીશું. ત્યાં ક્લિક કરશું એટલે દોસ્તો તમને એક ઓપ્શન ત્યાં દેખાશે અનક્નોવન સોર્સેસ, જે દોસ્તો ત્યાં ડિસેબલ હશે તમારું તો તમારે તેને ઇનેબલ કરી દેવાનું. અને દોસ્તો આવી કોઈ વોર્નિંગ આવે તો તેને તમારે ઓકે કરી લેવાની અને આ અનક્નોવન જે સોર્સેસ છે તેને ચાલુ કરી લેવાનું છે. આ હતી આપણી પહેલી મેથડ. ઓકે દોસ્તો હવે તમને બીજી મેથડ શીખાડું. બીજી મેથડમાં તમારે શું કરવાનું છે, તમારા ફોનની અંદર જે પ્લે સ્ટોર આપેલો છે તેને ઓપન કરી લો. પ્લે સ્ટોરને સૌથી પહેલાં ઓપન કરી લો. ત્યારબાદ દોસ્તો તમે જુઓ અહીંયા જે 3 લાઈનો છે ત્યાં તમે ક્લિક કરી દો. ક્લિક કર્યા બાદ દોસ્તો તમે અહીંયા વાંચી શકશો લખ્યું છે પ્લે પ્રોટેક્ટ. તમે શાંતિથી વાંચી શકશો પ્લે પ્રોટેક્ટ જે લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જુઓ અહીંયા સેટિંગનું નિશાન તમને દેખાઈ રહ્યું છે, ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જુઓ અહીંયા તમને બે ઓપ્શન દેખાશે, સ્કેન એપ વિથ પ્લે પ્રોટેક્ટ અને બીજું છે ઇમ્પ્રૂવ હાર્મફુલ એપ ડિટેક્શન. તો દોસ્તો તમારે બંનેને અહીંયાથી શું કરી દેવાનું છે, બંધ કરી દેવાના છે. ઓકે દોસ્તો બંનેને તમારે અહીંયાથી ટર્ન ઓફ કરી દેવાના છે, આ ખાસ ધ્યાન રાખો. આ હતી આપણી બીજી મેથડ. ઓકે હવે તમને હું ત્રીજી મેથડ વિશે સમજાવું. તો દોસ્તો ત્રીજી મેથડની અંદર તમારે તમારું મોબાઈલનું સેટિંગ ઓપન કરી લેવાનું છે. સેટિંગ ઓપન કર્યા બાદ દોસ્તો તમારી એપ્લિકેશનની અંદર જવાનું છે. બધાને અલગ અલગ જગ્યાએ એપ્લિકેશનનું ઓપ્શન આવતું હોય છે, તો દોસ્તો હું મારી એપ્લિકેશનના ઓપ્શનની અંદર જતો રહું ત્યારબાદ તમને બતાવું. તો તમે દોસ્તો જુઓ અહીંયા લખ્યું છે એપ્લિકેશન્સ, તેની પર આપણે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો જે ઓલ લખેલું હોય ઓલ ત્યાં આપણે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો આપણી સામે આપણા મોબાઈલની અંદર જેટલી કોઈ એપ્લિકેશનો છે જે રન કરી રહી છે તે બધી જ ત્યાં આવી જશે. ત્યારબાદ દોસ્તો સૌથી પહેલાં તમારે ત્યાં શું શોધવાનું છે ધ્યાન રાખો, આમાં ગૂગલ પ્લે સ્ટોર તમારે લખેલું શોધવાનું છે. તો દોસ્તો અહીંયા શોધી લો સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર. ઓકે તો ABCD પ્રમાણે જોવા જઈશું તો ગૂગલ પ્લે સ્ટોર હવે આપણી સામે આવી જશે. તો તમે દોસ્તો જોઈ શકશો અહીંયા લખ્યું છે ગૂગલ પ્લે સ્ટોર, તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર. ત્યારબાદ દોસ્તો તમે જો અહીંયા જે સ્ટોરેજ લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે વાંચી શકશો ક્લિયર ડેટા, જે તમને વંચાઈ રહ્યો છે ક્લિયર ડેટા, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કરી અને તમારા બધા જ ડેટા ક્લિયર કરી લેવાના છે. ત્યારબાદ શું કરવાનું છે દોસ્તો, ત્યારબાદ થોડાક બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ દોસ્તો તમારે ગૂગલ પ્લે સર્વિસ શોધવાનું છે. તમે દોસ્તો વાંચી શકશો ગૂગલ પ્લે સર્વિસ અહીંયા લખેલું છે. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જુઓ અહીંયા લખ્યું છે સ્ટોરેજ, ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો જુઓ અહીંયા લખ્યું છે ક્લિયર કેચિસ, તો સૌથી પહેલાં તમારે ક્લિયર કેચિસ લખ્યું છે તેને ક્લિયર કરી દેવાનું છે. ત્યારબાદ આ મેનેજ સ્પેસ જે લખ્યું છે તેના પર ક્લિક કરી તમે દોસ્તો જુઓ તેના પર ક્લિક કર્યા બાદ આપણે ત્યાંથી તમે જુઓ દોસ્તો અહીંયા જે લખ્યું છે ને મેનેજ સર્ચ ડેટા તે ક્લીન કરી લો, મેનેજ વાયરેબલ સ્ટોરેજ તેને ક્લિક કરી લો, અને ક્લિયર ડેટા સૌથી નીચે લખ્યું છે ક્લિયર ઓલ ડેટા, ત્યાં ક્લિક કરીને તમારા બધા જ ડેટાને ક્લિયર કરી લેવાના છે. અને ક્લિયર કરી લીધા બાદ તમારા મોબાઈલને એકવાર શું કરી લેવાનું છે, રિસ્ટાર્ટ કરી લેવાનું છે. આ રીતે લોંગ પ્રેસ કરી રાખવાનું, અને લોંગ પ્રેસ કર્યા બાદ દોસ્તો તમારી સામે જુઓ અહીં જે રિબૂટનું ઓપ્શન આવ્યું છે તે રિબૂટ ઉપર ક્લિક કરીને તમારા ફોનને એક વખત રિબૂટ કરી લેવાનો. અને રિબૂટ કર્યા બાદ તમે દોસ્તો જે કોઈ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવા માંગતા હોય તેને ઇન્સ્ટોલ કરીને જોઈ જોશો તો 99% તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, અને તમારી જે એપ્લિકેશન ઇન્સ્ટોલ નહીં થતી હોય તે 100% ઇન્સ્ટોલ થશે. તો દોસ્તો હવે તમને સમજણ તો પડી જ ગઈ હશે, અને હજુ કોઈ કન્ફ્યુઝન રહી જતું હોય તો મને કોમેન્ટમાં તમે જણાવી શકો છો. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા.